હલો ભાઈઓ બહેનો, આજે અમે તમને બતાવીશું ગુલાબજાંબુની રીત, જીગરભાઈની સ્પેશિયલ ગુલાબજાંબુની રીત. પેકેટમાંથી ગુલાબજાંબુનો પાવડર નાખ્યો ને અમે દૂધ મિલાવ્યું છે અને મિક્સિંગ ચાલે છે. લોટ બાંધવાનું કામ ચાલે છે હળવા હાથે. આ રીતે લોટ બાંધવાનો છે આપણે, અને તમે જોઈ શકો છો કે મેં એક જ હાથે લોટ બાંધ્યો છે. થોડો મસાડવાની જરૂર છે અને જેમ લાગે એમ દૂધ ઉમેરવાનું છે. દૂધ એક સામટું નહીં વેળવું, ધીરે ધીરે જેમ જરૂર પડે એમ વેળવું, જેથી કરીને લોટ ખરાબ ના થઈ જાય. તમે જોઈ શકો છો કે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે અને મેં એ રીતે બાંધ્યો છે કે આજુબાજુની પ્લેટની થાળીમાં જે પણ હતું એ બધું આમ ધારોથી ઘસી ઘસીને ક્લીન કરી દીધું છે. અને હવે લોટ ઓલમોસ્ટ રેડી છે. હવે આને આપણે 10 થી 15 મિનિટ ફ્રીજમાં રાખીશું, પછી થોડો ઠંડો થઈ જાય અને ત્યાર પછી એની નાની નાની ગુલ્લીઓ બનાવી દઈશું. ઓકે, હવે આપણો લોટ પરફેક્ટ રેડી છે, એટલે હવે આપણે નાની નાની લખોટીઓ જેવી ગોટીઓ બનાવવાની છે. એ બનાવતા પહેલાં આપણે ધ્યાન રાખવું કે આપણા હાથમાં ઘી લગાવી લેવું, દેશી ઘી એ લગાવીને પછી ગુલ્લા બનાવવા. બરાબર, આપણે ચાલુ કરીએ છીએ. તમે જોઈ શકો છો કે બધા ગુલ્લા થઈ ગયા છે. આમાં તમને નાના નાના એજ સ્પોટ દેખાતા હશે, કેમ કે મેં થોડું કેસર નાખ્યું છે અંદર. અને ગુલ્લા બનાવવામાં તમે તમારા ધર્મના પત્નીની મદદ લઈ શકો છો કે આ જે ગુલ્લીઓ છે એ બધી નાની નાની, એકદમ નાની, એમ એકદમ નાની બનાવી, જેથી કે તાળાયા પછી જ્યારે તમે બરાબર તરાઈ જાય ને પછી જ્યારે તમે સિરપમાં નાખો ત્યારે પ્રોપરલી ફૂલીને આવે. આપણે ગુલાબજાંબુ 70 જેવા બનાવ્યા છે અને પાણી લીધું છે 1 લિટર. બરાબર, જે રીતનું લખેલું હોય એ રીતનું જ લીધું છે. અને અહીંયા આગળ બીજામાં તેલ લીધું છે. એક બાજુ આપણી ચાસણી થતી રહેશે ને એક બાજુ આપણે જે આપણા બનાવેલા ગુલાબજાંબુના ગુલ્લા છે એને તળીને સાઈડમાં આવા એક વાસણમાં મૂકીશું, જેમાં નીચે આપણે ટીશ્યુ કાં તો કપડું આપણે ગુજરાતમાં જે પણ કહીએ એ મૂકી શકાય. અને આ રીતે આપણે તરીને રેડી કરીને પછી છેલ્લે ચાસણી આપણે રેડી થઈ જાય ત્યારે એમાં ડૂબાડીશું. બરાબર, આપણે 1 લિટરથી થોડુંક વધારે પાણી લીધું છે અને 1 કિલો અંદર ખાંડ નાખી છે અને તેલ પણ ઓલમોસ્ટ રેડી છે. બરાબર, અને આપણો જારો પણ રેડી છે. અને હવે આપણે 2-4 ગોટીઓ આમ ઉચકીશું અને ટેસ્ટિંગમાં, ઓકે, આપણે દેશી સ્ટાઇલમાં. યસ, તળાઈ રહી છે. ગેસને આપણે ધીરો કરી દઈએ, એકદમ ધીરો. ઓકે, અને આ રીતે થોડી પહેલો ધારનો જે માલ છે આપણો એને થોડું પ્રેમથી ઉતારીશું ચેકિંગ ખાતે કે બરાબર તળાઈ છે. પછી બરાબર થાય રહે તો આપણે બાકીની આપણી ગોટીઓ નાખીશું. મારે તમને ગોલ્ડન કલર બતાવવો છે એટલે હું તમને વિડીયો ચાલુ રાખું છું. જીગરભાઈએ ઘણી વખત ગુલાબજાંબુ બનાવ્યા એટલે જોખાણા થઈ જાય કહેવાય. બરાબર છે, કેમ કે આપણું તેલ છે ને વધારે પડતું ગરમ થઈ ગયું હતું, પણ આપણે અમુક એરિયા પાછો કાચો છે એટલે થોડું સ્મેલ આવી રહી છે સારી એવી, જો તમને નહીં આવે. બરાબર, યસ, પરફેક્ટ. હવે આને જવા દઈએ અને જારાને આમ મૂક્યા છે આપણે. આમ કરીને આપણે બધી ગોટીઓ ઉઠાવીશું હવે અને ગોટીઓને જારા પર બધા મૂકવા માંડીશું. ગોલ્ડન કલર દેખાય રહ્યો છે તમને. હવે ગોલ્ડન કલર થવો જોઈએ, પરફેક્ટ. જો થોડી વાર તરાવ દઈશું, થોડા લાલાશ પડતા થાય પછી આપણે એને કાઢીશું. સ્ટાર્ટિંગ એટલે તમે થોડા થોડા બતાવું છું, પછી હું બધા કરીને વધારે ના એ કરીને તમને બતાવીશ.
બીજી બાજુ આપણે ચાસણી, બંને બાજુ આપણે હાથ ચાલુ રાખવાના છે. આમાં તમારે મદદ લઈ શકો છો, એટલે એમાં શરમ નહીં અનુભવી કે ઘરના વ્યક્તિ મદદ કરે છે. આ જીગરભાઈ એકલાની મદદ નથી, એમાં લેડીઝમાં પણ ઘરમાં હેલ્પ છે. એટલે બધા જેન્ટ્સ એવું નહીં સમજવું કે જીગરભાઈ એકલા જ બધું બનાવી રહ્યા છે, વગર મદદે કામ પૂરું ના થાય. આપણે જો પ્રોપર ગોલ્ડન કલર બરાબર, ચાસણી ઓલમોસ્ટ થઈ જવા આવી છે, પણ હજુ થોડી લાલ થઈ જવી પડશે. આપણે કેસર નાખ્યું છે અને આ છેલ્લી ધારનો છેલ્લો માલ છે, અને અહીંયા આપણા ગુલાબજાંબુ ઓલમોસ્ટ રેડી છે બધા બરાબર છે. એટલે હવે આપણે આ છેલ્લા પીસોને જરા રમાડી લઈએ અંદર તેલમાં, એકદમ પ્લે એન્ડ એન્જોય. હવે આમાં વાઇફને છે ને થોડી મદદ લેજો, મારે જેમ જે મદદ લેવી પડી કે ગુલ્લા બનાવવામાં, કે વાસણ ક્યાં છે, અને કિચન બહુ ગંદુ કરતા નહીં તો સાફ બી કરવું પડશે. એક્સપિરિયન્સ ઇઝ રિક્વાયર્ડ ફોર દેટ. ઓકે, તો એક્સપિરિયન્સથી કહું છું કે ગંદુ બંદુ કરતા નહીં તો મહેનત બીજી વધી જશે તમારી. પછી જીગરભાઈને કહેતા નહીં કે ભાઈ જીગરભાઈ તમે કીધું નહોતું બરાબર. ચાસણી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ હતી બરાબર છે, એટલે ચાસણીને આમ ચેક કરીને તાર મળે કે આમ થોડું ચિકાસ આમ વ્યવસ્થિત મળે તમને, આમ તાર બનતો હોય એટલે પરફેક્ટ બરાબર. થોડું પછી એકાદ ચમચીમાં ચાખી લેવું એટલે ખબર પડી જાય, અને પછી બધા આપણા ગુલાબજાંબુ અંદર નાખી દેવા. પછી ઢાંકી દેવું, અડધો એક કલાકમાં બધા ગુલાબજાંબુ ફૂલીને મોટા દડા જેવા થઈ જશે બરાબર છે. હવે મળીએ 15-1 મિનિટ પછી. ઓલમોસ્ટ તમને 2 કલાક લાગે 80 ગુલાબજાંબુ બનાવતા બરાબર. એટલે આપણે માર્કેટ પ્રાઇસ ગણીએ તો આપણે 100-150 દિરામ બચાવી લીધા, એટલે ઇન્ડિયન રૂપીઝમાં 3-1 હજાર રૂપિયાનો માલ આપણે બચાવી લીધો ઘરે 2 કલાકમાં. મિત્રો, આપણા ગુલાબજાંબુ રેડી છે, અને હવે ટેસ્ટ કરીને હું તમને જણાવું છું કે કેવા થયા છે. બહુ જ મસ્ત છે.